ये भी माँ भगवती। जिन्हें राजा माने, प्रजा माने, हिंदू माने, मुसलमान माने से, यदि साहिब जेने हिंदू माने मुसलमान माने जेने टोपी वाला ताजम करे मोटा सुबह सलाम भरे ये भी माँ भगवती मेलडी जहाँ बैठी हुई है। धरती माथे सुड़तालो काल पड़ो साहेब गायु मकोड़ा फरके जन्म देनारी जनेता पोताना बालक ने खाई जाए आवा समय नी मालिपा साहेब जे जे दुनिया नी मालिपा भगवती नी वातु से सत्य से अन मठनी मालिपा कोई पन सुरापुरा बापा बैठा हुए हिंदू ना दीकरा माना खोला में बैठा एवं तो लाखों जगह दाखला हुए मोटे मोटे हुरा पूरा बैठा जो है भगवती ना खोले पर साहेब आज नु जे आ नौली ने नागड़का जे गाम रियो सत्य घटना नी वात नागड़का गाम ना पाधर नी मालपत जा मा मेलडी बैठी छे साहेब के जदी देश साहेब आजाद थियो મોમેડિયન નું રાજ મટી ને હિન્દુ ને જયારે આઝાદી મળી સાહેબ હાથ ખોટ ના દીકરા ને ખંભે બિહારી ને એક મોમેડિયન ની બાઈ મંડી ગઈ ભાગવા કહું કોનો આશરો લો ક્યાં જાઓ પણ ખંભા ની માથે 5 વર્ષ નું બાળક બેઠું છે સાહેબ અને ભાઈ અને તેજી સાહેબ એટલા બધા આ આ ડામન રોડ નતા કાચા મારક પાસુવાળી જોતી જાય ને ભાગતી જાય પાસુવાળી જોતી જાય ને ભાગતી જાય એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી આમ આમ કરતા 8-8 દિવસના વાણા વહી ગયા છે 8-8 દિવસના વાણા વહી ગયા પોતાના એકનો એક દીકરો 5 વર્ષનો કાંધની માથે કહેતા ખંભાની માથે બિહારી ને બાઈ મંડી ગઈ ભાગવા હવે કોઈ મને આશરો આપે કારણ કે હિન્દુસ્તાન દેશ આઝાદ થઈ ગયો બાઈ મંડી ગઈ ભાગવા પણ ભાગતા ભાગતા નાગડકા ગામ વટાવી કાઠી દરબાર નું ગામ છે મેઘલી અંધારી રાત છે અને ગામના પાથર માંથી નીકળી પણ ગામના સીમાડે પોગે ન પોગે પાણીનું નેરું નેરાના કાંઠે મારી મેલડીનો એક નાનો એવો ધૂળનો ધડીમલો છે એ મોમેડિયન ની બાઈ પાસુવાળી જોતી જાય ને ભાગતી જાય શું કામ કે કોઈ આંબી જાય તો મને મારી નાખશે મારા દીકરાને મારી નાખશે પણ સાહેબ મારી મેલડી તો એવી દેવ છે હિન્દુ ને બાળક કરીને રાખે ને મોમેડિયન ને બાળક કરીને રાખે છે આ યુટ્યુબ ની દુનિયાની માલિપા મારી એક વાત છે ઇકબાલ ની મેલડી સાહેબ રાજકોટ ની સત્ય ઘટના કે મરવા જતા એક મોમેડિયન ના દીકરાને મારી મેલડી આમ બાવડું થોભી ને એટલું કીધું કે ઇકબાલ મરાય નહીં બાપ જો મરતા પહેલા કોઈ પણ હિન્દુ હોય કે મુસલમાન હોય એકવાર મારી મેલડી ની સામે આમ નજર માંડે ને પછી એને કમો તે મરવા દઉં તો જગતમાં હું હિન્દુવાની મેલડી ન હોય બાપ ન મરવા દઉં થોડીક વાર વિહામો લઉં પછી અહીંથી ભાગી નીકળું પણ ધૂળનો ધડીમલો છે બાઈ ને ખબર નથી કઈ હિન્દુ નું દેરું મેલડી જેવી દેવ બેઠી છે ખંભે થી પોતાના બાળકને ઉતારી અને ધૂળના ધડીમલાની પાસે વિહામો લેવા બેઠીને
નાના એવો ધૂળના ધડીમલાની માથે પાંચ વર્ષના દીકરાને રાતના બારક વાગ્યે બિહારી અને આકાશની માથે નજર કરીને પેલા તો પોતાના પરવરદિગારને યાદ કર્યો કે હે ખુદા, મારો પરિવાર તો મરી ખૂટ્યો છે, હવે હું 101 મારો બાળક છે. આ જુગતની માલિપા બાળકને કોઈ બસાવે, કોઈ દિલનો દિલાવર માણા મળે ને મા દીકરાને આશરો આપે ને તો કાલ મારો બાળક મોટો થઈ જાય છે. પણ સાહેબ, એ મોમેડિયનની દીકરી અબળાના આંખમાંથી આહુડા પડ્યા ને ત્યાં તો નાગરકાના સીમાડાની માથે હાથમાં લાકડીનો ટેકો, માથે ભીંડી વળના વાળને લાકડીના ટેકે ટેકે મારી ધૂળના ધડીમલાની મેલડી આવી. મારી મેલડી એટલું બોલી, બેટા કેમ રોવે? ડોશી ની સામે જોઈને મોમેડિયન ની બાઈ એટલું કીધું, માડી હું એક ભટકતી ભિખારણી બાઈ છું, કોઈનો આશરો લઈને નીકળી છું, કોઈનો જો આશરો મને મળી જાય ને તો મારો દીકરો કાલ મોટો થઈ જાય, મારો પરિવાર તો મરી ખૂટ્યો છે, અમારી પાછળ કોઈ નથી. તેથી મારા ધૂળના ધડીમલાના ધણી મારી મેલડીએ એટલું કીધું કે બાઈ આ બાવળ મારો છે, હે આ બાવળ મારો છે, એના પાછળ નહીં ને મારી વાડી છે, તારા બાળકને આશરો જ જોઈશે ને, લાવી તારા બાળકને મારા ખોળામાં બેહારી દે. એ ધૂળના ધડીમલેથી ઉપાડીને 80 વર્ષની ડોસી પંગોઠી વાળીને બેઠીને ખોળામાં બાળકને મેકી અને મોમેડિયનની બાઈ સાહેબ છેલ્લા શબ્દે એટલું બોલી કે માડી મારા દીકરાને સાચવજો, હું જીવતી હઈશું ને તો પાછી આવીશ, વર્ષે બે વર્ષે 100 મહિને ગમે ત્યારે પાછી આવીશ. પણ સાહેબ, એ બાઈ દીકરાને મેકીને વહી ગઈ, પણ હાંજને હવાર એ મોમેડિયનના દીકરાનું ભરણ પોષણ પાલન મારી મેલડી મંડી કરવા. દીકરો 13 વર્ષનો બની ગયો સાહેબ, હાંજ પડે મારી મેલડી આવે, એ આવો રાણા સાહેબ આવો. તાળીઓથી બતાવી લ્યો સાહેબ, ધન્યવાદ ધન્યવાદ. રાત પડે મારી ઉગતાની મેલડી આવે સાહેબ, આખી રાત દીકરાની હારે રહી, દિવસ ઉગે એટલે દીકરાને એમ કે બાપ જોજે આ બાવળ મેકીને ક્યાંય જાતો નહીં, હું હમણાં કામે ગઈ, હાંજ પડે એટલે વહી આવીશ. બાપ દિવસ ઉગે કામનું બાનું જાય ને મારી મેલડી વહી જાય, હાંજ પડે એટલે બાવળના થડે આવીને દીકરાને ખવારે પીવારે હુવારે. પણ સાહેબ, દુનિયામાં જલમો એ જવાનો કુદરતનો દી કર્મ છે, માણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેળી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, જ્યાં પોતાનું નિમિત્ત પૂરું થઈ જાય ત્યાં માણસ મરી જાય છે. પણ એક દિવસ ઉગ્યો ને મારી મેલડી અને મેકી અને આકાશ માર્ગે વહી ગઈ,
અને કાળોતરો નાગ આવીને મોમેડીના દીકરાને જમણા પગના અંગૂઠે ડંક દઈ દીધો છે. એ ડંક દીધો એટલું તો નહીં સાહેબ, પણ જેનો પ્રાણ પંખીડું ખોળ્યું ખાલી કરીને વિયું ગયું ને સંધ્યા ટાણું થયું ને મારી ઉગતાની મેલડી આવી હો, પણ સંધ્યા ટાણે જ્યાં મેલડી આવી દીકરાના ખોળિયાની માલિપા પ્રાણ પંખીડું નથી રહ્યું અને તેથી દીકરાને ખોળાની માલિપા લઈને મારી 80 વર્ષના ડોસીના રૂપે મારી મેલડી આહુડા મોમેડિયનના દીકરાની માથે મારી મેલડીની આંખમાંથી આહુડા મીંડા પડવા છે. અને તેથી મારી ઉગતાની મેલડી એના હાથે એક કબર ગાળી અને દીકરાને દફન કરી સાહેબ આજની તારીખમાં જો નાગરકાની માલિપાથી જે માળના મેલડીનો સુદામડાનો રોડ રહ્યો ને રોડ માથે જાઓ મેલડીના ખોળાની માલિપા તુરબત છે સાહેબ આજની તારીખમાં. હિન્દુની તો કદાચ બેઠા હોય, કોઈના ખાંભી હોય, પાળિયા હોય, હુરધન થઈને બેઠા હોય, પણ સાહેબ નાગરકાના પાથરની માલિપા મારી હિન્દુની મેલડીના ખોળાની માલિપા એક મોમેડીના દીકરાની તુરબત લઈને મારી મેલડી બેઠી.
એ મને લ્યો